મજામાં ને આજે આપણે શીખીશું કેટલીક મોટી સંખ્યાઓ વિશે, એટલે કે સંખ્યા જ્ઞાન વિશે આજે આપણે શીખીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે ધોરણ 4 ની અંદર તો 4 અંકની સંખ્યા વિશે શીખીને જ આવ્યા છો, બરાબર ને? આપણે ધોરણ 5 ની અંદર 5, 6 અને 7 અંકની સંખ્યાઓ વિશે શીખીશું, બરાબર ને? ચાલો હવે મને કોઈ કહેશે તમારામાંથી કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? ઓકે, રાઈટ, 4 અંકની મોટી સંખ્યા છે 9999. આજે આપણે શાના વિશે શીખવાના છે? સંખ્યા જ્ઞાન, બરાબર. તો 4 અંકની મોટી સંખ્યા છે 9999. હવે મિત્રો, આ જે 9999 છે એમાં આપણે 1 ઉમેરીશું તો આપણને મળશે 10,000. હવે આ જે આપણને જે આ 10,000 મળ્યા એમાં આપણે ફરીથી 1 ઉમેરીએ તો આપણને મળશે 10,001. ફરી આપણે એમાં 1 ઉમેરીએ એટલે આપણને મળશે 10,002. તો એનો મતલબ શું થયો મિત્રો, કે જેમ જેમ આપણને જે સંખ્યા મળે છે એમાં આપણે 1 ઉમેરીશું તો આપણને એના પછીની ક્રમિક સંખ્યા મળશે, બરાબર મિત્રો? તો હવે આપણે જોઈએ બીજી કેટલીક મોટી સંખ્યાઓ. એવી જ રીતે 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 100,000, એટલે કે 1,00,000. છેલ્લી સંખ્યા જોઈ, 1,00,000, બરાબર ને? તો આ 1,00,000માં કેટલા શૂન્ય આવશે? 5. અને આ આખી સંખ્યામાં કેટલા અંક છે? 6, બરાબર ને? તો આ 1,00,000 એ 6 અંકની કઈ સંખ્યા થઈ? નાની સંખ્યા થઈ, બરાબર. અને 6 અંકની મોટી સંખ્યા બરાબર 9,99,999. હવે મિત્રો, જે આ 9,99,999 છે એની અંદર આપણે 1 ઉમેરીશું તો આપણને મળશે 10,00,000. જે આપણને આ 10,00,000 મળ્યા તેમાં કેટલા અંક છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે આ સંખ્યા થઈ 7 અંકની નાની સંખ્યા. 7 અંકની નાની સંખ્યા થઈ, બરાબર ને? હવે એમાં પણ આપણે જેમ જેમ 1 ઉમેરતા જઈશું તેમ તેમ એની આગળની ક્રમિક સંખ્યાઓ આપણને મળતી જશે. એ પહેલા આપણે બીજી કેટલીક ક્રમિક સંખ્યાઓ વિશે જોઈ લઈએ. આવશે 20,00,000, 30,00,000, 40,00,000, 50,00,000, 60,00,000, 70,00,000, 80,00,000, 90,00,000 અને 1,00,000. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર આપણે 1,00,000 સુધીની સંખ્યા વિશે શીખવાનું છે, બરાબર ને? તો કોઈને ખબર છે કે 1,00,000માં કેટલા શૂન્ય આવશે? ચાલો આપણે જોઈએ. તો 1,00,000માં કેટલા શૂન્ય આવશે? કોઈ કહેશે? તો કેટલા આવશે? 7 શૂન્ય આવશે. કેટલા આવશે? 7. અને ટોટલ સંખ્યા થઈ 8 અંકની, એટલે આજે 1,00,000 છે તે 8 અંકની નાની સંખ્યા કહેવાય. પડી ગઈ સમજ? હવે આપણે આખું કોષ્ટક જોઈશું કે 1 અંકથી લઈને 8 અંક સુધીની નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશેનો ખ્યાલ મેળવીશું. 1 અંકની સૌથી નાની સંખ્યા 1 છે. 1 અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. 2 અંકની સૌથી નાની સંખ્યા 10 છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. 4 અંકની સૌથી નાની સંખ્યા 1,000 છે. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9,999 છે. 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000 છે. 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999 છે. 6 અંકની સૌથી નાની સંખ્યા 1,00,000 છે.
छ अंकनी सौथी मोटी संख्या 999,999 छे। सात अंकनी सौथी नानी संख्या 1,00,000 छे। सात अंकनी सौथी मोटी संख्या 999,999 છે। અને મિત્રો આ 999,999 માં આપણે 1 ઉમેરીશું તો આપણને 1 કરોડ મળશે। વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશેની સમજ મેળવી। હવે આપણે જોઈશું અંકોની સ્થાન કિંમત। તો ચાલો જોઈએ આપણે સ્થાન કિંમત। તો મિત્રો સ્થાન કિંમત એટલે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે। છઠ્ઠા સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે, જેને તે અંકની સ્થાન કિંમત કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે મણકા ઘોડી દોડતા શીખી લઈએ, બરાબર। પહેલાં એકમ, દશક, સો, હજાર, 10,000 અને 1,00,000। આ રીતે સૌથી પહેલાં આપણે મણકા ઘોડી દોડી દેવાની, પછી તમને જે સંખ્યા આપવામાં આવે એ સંખ્યા પ્રમાણે તમારે શું કરવાનું, એની અંદર મણકા ભરવાના રહેશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોઈ પણ એક સંખ્યા લઈશું, તેને અંકમાં, શબ્દમાં અને મણકા ઘોડી દ્વારા તેની સમજ મેળવીશું, એટલે કે તેના સ્થાન કિંમત વિશે શીખીશું। તો મિત્રો અહીંયા તમને એક સંખ્યા આપવામાં આવી છે, એકમના અંકમાં 4, દશકમાં 9, સોમાં 8, હજારમાં 3, 10,000માં 6, 1,00,000માં 2 અને 1,00,000ની અંદર 3। તો આ સંખ્યાને આપણે અંકમાં લખીએ તો 3,2,6,3,8,9,4 અને શબ્દમાં શું વંચાશે, 32,63,894। હવે આને આપણે મણકા ઘોડી દ્વારા, તો વિદ્યાર્થી મિત્રો મણકા ઘોડી દ્વારા આપણે જોઈએ તો 3 1,00,000ના સ્થાનમાં છે, એટલે કે 1,00,000 3 વખત એટલે 30,00,000, 2,00,000ના સ્થાનમાં છે એટલે કે 1,00,000 2 વખત એટલે 2,00,000, 6 10,000ના સ્થાનમાં છે એટલે કે 10,000 6 વખત એટલે 60,000, 3,000ના સ્થાનમાં છે એટલે કે 1,000 3 વખત એટલે 3,000, 800ના સ્થાનમાં છે એટલે 100 8 વખત એટલે 800, 9 દશકના સ્થાનમાં છે એટલે 10 9 વખત એટલે 90, 4 એકમના સ્થાનમાં છે એટલે કે 1 4 વખત એટલે 4। તો મિત્રો આપણને જે આ લાસ્ટમાં સંખ્યા મળી છે 30,00,000, 2,00,000, 60,000, 3,000, 800, 90 અને 4, આ સંખ્યાનો આપણે ટોટલ સરવાળો કરીશું તો આપણને આપણી જે સંખ્યા છે 32,63,894 તે મળી જશે। મિત્રો હવે છે HW ટાઈમ। હવે આજે HWમાં તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, તમારા કુટુંબના બધા સભ્યોએ ભેગા મળીને, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। તો પ્રવૃત્તિમાં શું રમવાનું છે ખબર છે, પ્રવૃત્તિમાં શું કરવાનું છે ખબર છે તમને, સંગીત ખુરશીની રમત રમવાની છે, પણ કેવી રીતે, આ રીતે। તો જોઈ લો તમારે શું કરવાનું છે, 0 થી 9 સુધીના અંક લખીને એક કાર્ડ તૈયાર કરવાનો છે। શું કરવાનો છે, આ રીતે કાર્ડ તૈયાર કરવાના છે, તેમાં લખવાનું છે 0, 1, 2, એ રીતે 0 થી 9 સુધીના અંકો લખીને કાર્ડ તૈયાર કરવાનો છે, બરાબર। અને તમારા કુટુંબના જે સભ્યો છે એના અહીંયા કોર્નર ઉપર તમારે શું કરવાનું છે, કાર્ડ લગાવી આપવાના છે, બરાબર। આપણે જે રીતે સંગીત ખુરશીની રમત રમીએ છીએ એ જ રીતે આ રમત પણ રમવાની છે, પણ શું કરવાનું છે, જેટલી પણ તમે ખુરશી ગોઠવો છો એની ઉપર શું લખવાનું છે, પહેલી ખુરશી પર એકમ, બીજી ખુરશી પર દશક, ત્રીજી ખુરશી પર 100, ચોથી ખુરશી પર 1,000, પાંચમી ખુરશી પર 10,000, છઠ્ઠી ખુરશી પર 1,00,000 અને સાતમી ખુરશી ઉપર લખવાનું છે 10,00,000, બરાબર। પછી આપણે સંગીત ખુરશીની રમત શરૂ કરીશું, જેટલું પણ મ્યુઝિક વાગે છે ત્યાં સુધી આપણે ગોળ ગોળ ફરીશું, બરાબર, અને મ્યુઝિક બંધ થશે એટલે ખુરશી ઉપર બેસી જઈશું। પણ હા વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું છે ખબર, નોટબુકમાં આ રીતે એક માહિતી તૈયાર કરવાની છે, 10,00,000, 10,000, 1,000, 100, 10,000, એકમ, સંખ્યા અંકમાં, સંખ્યા શબ્દમાં અને સંખ્યાની સ્થાન કિંમત, આ રીતનું તમારે નોટબુકની અંદર એક લિસ્ટ તૈયાર કરવાની છે।
પછી જ્યારે સંગીત ખુરશીની અંદર મ્યુઝિક પૂરું થાય છે, બધા ખુરશી પર બેસી જાય છે, ત્યારે તમારે જોવાનું કે એકમના સ્થાનમાં કયો અંક છે. ચાલો આપણે ધારો કે લખીએ એકમના સ્થાનમાં 8 છે. હવે દશકના સ્થાનમાં કયો અંક બેઠેલો છે? તો કે 2. ત્યાર પછી જોવાનું 100ના સ્થાનમાં કયો છે? 3. પછી 1000ના સ્થાનમાં 1, 10000ના સ્થાનમાં 4, લાખના સ્થાનમાં 6 અને 10 લાખના સ્થાનમાં 5. આ રીતે તમારે નંબર નોંધી દેવાના છે. પછી જે આ સંખ્યા મળે છે એ સંખ્યાને તમારે અંકમાં લખવાની, શબ્દમાં લખવાની અને આ જે સંખ્યા છે તેના આધારે તેની સ્થાન કિંમત લખવાની. એટલે આપણી સંગીત ખુરશીની રમત પણ થઈ જશે અને આપણી એક પ્રવૃત્તિ પણ થઈ જશે. પરી ગઈ ને સમજ? આજે બધાએ આજે આ જ રમત રમવાની છે, સંગીત ખુરશીની રમત, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આવજો, બાય, ફરી મળીશું.